गरीब ने बे टाइम गुजरान चलावा माटे, मध्यम वर्गीय ने घर अने लग्न की जरूरियात माटे अने अमीर ने धंधा में रोकाण माटे व्याजे रुपया लेवानी नौबत आवती होय छे। आवी जरूरियात सामे मौकानो फायदो उठावता व्याजखोरोना लीला लहेर थई गया छे, जेने डामवा गुजरात पोलीस कटिबंध बनी छे। राज्यभर में व्याजखोरना हाहाकार वच्चे केटलाक परिवारो पायमाल थई गया छे, जेमां नवसारी जिल्लामां पण व्याजखोरो नफ्फट चामडीना थईने बेरहमी रीते नीति नियमोने नेવે મૂકીને ખૂબ મોટું વ્યાજ વસૂલતા હતા। એવા ઈસમોને કાબૂ કરવા નવસારી જિલ્લા પોલીસ હવે અનેક વિસ્તારોમાં લોક દરબાર કરી વ્યાજખોરો સામે બોલવાની હિંમત પૂરી પાડી રહ્યા છે। ગત દિવસોમાં 33 જેટલી ફરિયાદ જિલ્લામાં નોંધાવાઈ છે, જેમાં 11 જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં નવસારી વિજલપોર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વ્રત જ્વેલર્સ ચલાવતા જગદીશ મોદી વિરુદ્ધ પણ ફરિયાદ થઈ ગઈ છે। જો કે જગદીશ મોદી લાયસન્સ સાથે ધંધો કરી રહ્યા છે અને અંગત સૂત્રો અને જગદીશ મોદી સાથેની વાતચીત દરમિયાન રાજકીય જૂથે મારા વિરુદ્ધ ફરિયાદ કરાવી છે એવો આક્ષેપ પણ કરાયો હતો। લીગલ મની લેન્ડિંગ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એનું સંદર્ભમાં ભોગ બનનાર વ્યક્તિઓ જે છે એ વધુમાં વધુ સામેથી પોલીસ તરફ એની ફરિયાદ નોંધાવવા અને બોર્ડમાં ભર એનું કહેવાય કે ભય કે ડર રાખ્યા વગર પોલીસ તંત્રનો સંપર્ક કરી શકે એ અનુસંધાનમાં જિલ્લા કક્ષાનો આજે લોકસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં જિલ્લા રજિસ્ટ્રારશ્રી તથા બેન્કિંગ સેક્ટરના અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા। અત્યાર સુધી નવસારી જિલ્લામાં પોલીસ સ્ટેશન કક્ષાએ 10 જેટલા લોક દરબારોનું આયોજન થઈ ચૂક્યું છે અને જિલ્લામાં 33 જેટલી ફરિયાદો ગેરકાયદેસર નાણાં દીધનાર વ્યક્તિઓ વિરુદ્ધ નોંધવામાં આવેલ છે અને તમામની અટકને જપ્તીની પણ કાર્યવાહી કરવામાં આવેલ છે। અત્યારે જિલ્લા કક્ષાનો એક કાર્યક્રમ અત્યારે આયોજન છે, બપોરે 4 વાગે ચીખલીમાં પણ જિલ્લા કક્ષાનો એક બીજો લોકસંપર્કનો કાર્યક્રમ છે અને અમારો આજે લોકસંપર્કને જે સ્થાનિક કક્ષાએ છે સતત ચાલુ રહેશે। આ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ પણ એટલે અને જે અમને પ્રતિભાવ લોકો તરફથી જે અત્યારે મળી રહ્યો છે એનાથી પણ વધુ સારો અને જે સાચા ભોગ બનનાર છે અને દૂષણનો ભોગ બનનાર એ નાગરિકોની જે સમસ્યાના સમાધાન માટે અમારું નવસારી જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એમના માટે સહયોગ માટે તત્પર છે। અમારું જે પ્રેસ નોટ છે એની અંદર કંટ્રોલ રૂમનો નંબર, લેન્ડલાઈન નંબર, મોબાઈલ નંબર પણ આપવામાં આવેલ છે, અમારા અધિકારીનો નંબર પણ પ્રેસ નોટને સોશિયલ મીડિયામાં તમામ રીતે આપવામાં આવેલ છે અને કોઈપણ નાગરિક હું આપના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું જિલ્લા પોલીસ વડા તરીકે કે કોઈપણ ભય કે કોઈપણ જાતની કહેવાય ચિંતા કર્યા વગર અમારો સંપર્ક કરે અને જે ખોટી રીતનું આ જે પ્રવૃત્તિ જે ચાલી રહી છે ઇલીગલ મની લેન્ડિંગની એને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવાની એ અમારી નેમ છે। સર, એક પ્રશ્ન એ છે કે આ જે આરોપીઓ પકડાય છે કે આપણો કેસ નોંધાય છે, આરોપી પકડાય છે અને ઇઝીલી એ લોકો પોલીસ સ્ટેશનમાંથી છૂટી જતા હોય છે, તો પછી કેવી રીતે કાર્યવાહી થશે? કારણ કે આપણે નાબૂદ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ। બિલકુલ, આમાં જે મની લેન્ડિંગ જે છે એના એક્ટની સાથે સાથે આઈપીસીની કલમોનો પણ ઉમેરો એની અંદર સેક્શન અમે લગાડીને પણ કાર્યવાહી કરીએ છીએ, એટલે તમામને છે એ બેલ એ રીતના મળી જશે નહીં એ રીતનું છે। એ માટે હું સ્થાનિક થાણા અધિકારીઓને સૂચના આપી દઉં છું અને આપણે એવું કંઈ પણ બીજા અત્યાર સુધી કોઈ આરોપીઓના નામ મળે તમારું ધ્યાન દોરજો, અમે ચોક્કસ એ પ્રમાણે કારણ કે અમારી તો કામગીરી જે થયેલી છે એને તો લોકો સુધી પહોંચે એ અમારી એક પ્રાથમિકતા છે। જિલ્લામાં દયનીય પરિસ્થિતિઓનો લાભ લઈને વ્યાજખોરો તગડું વ્યાજ વસૂલીને જરૂરિયાતવાળા વ્યક્તિની ઊંઘ હરામ કરી દેતા હોય તેવા સમયે રાજ્ય સરકારે રાજ્યભરમાં વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને આરોપીઓને ઠેકાણે પાડવાનું બીડું ઝડપ્યું છે, જેમાં પોલીસ આવા તત્વો સામે આદુ ખાઈને પડી ગઈ છે। વ્યાજના બોજા હેઠળ દબાયેલા પરિવાર હવે તમારી સાથે પોલીસનું બળ છે અને તમે સામે આવો અને વ્યાજખોરોને સબક શીખવો એવો સમય હવે પાકી ગયો છે। અને હા, પણ જેમની પાસે મજબૂરીમાં નાણાં લીધા છે જેની મુદ્દલ રકમ ચૂકવી દેવી એ પણ ફરજમાં આવે છે। પરિમલ મકવાણા સાથે ઇન્ટીવી ન્યૂઝ નવસારી।